સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે આજુબાજુના જે આવેલા તે તમામ સ્પોટ છે, ખરેખર જો બહારની કન્ટ્રી કરતા જો પોતાના જ સ્ટેટને આગળ વધારવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવું જોઈએ. જેવી રીતે આપણે જોયું કે આપણા ઇતિહાસની અંદર જે સરદાર પટેલજીનું જે યોગદાન છે તે ક્યારેય ભૂલાય નહીં, અને તેવી જ રીતે તેમના યોગદાનને લઈને આપણે જે ઇતિહાસ બતાવવામાં આવ્યો છે ને, ઇતિહાસમાં જે રજવાડાઓને એકત્ર કરીને જ્યારે આખું ભારત દેશની રચના કરવામાં આવી, ભારત દેશની અંદર જેવી રીતે વિભાજન થયા છે, વિભાજન કર્યા બાદ ભારતની રચના કરી છે, તેની અંદર જે સિંહ ફાળો કહેવાય તો એવા માનનીય શ્રી સરદારભાઈ પટેલનો જે હાથ હતો, અને ખાસ કરીને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે ટુરિઝમ તરીકે આજે ડેવલપ થયું છે, ત્યાં ઈ વેહિકલથી લઈને જે તમામ પ્રકારના અહીંયા પ્રદૂષણોને બી અટકાવવા માટેના સારા એવા અહીંયા કોન્સેપ્ટ લાવવામાં આવ્યા છે. એવી રીતે બાળકો માટે ન્યુટ્રિશન પાર્ક છે, સફારી પાર્ક છે, લાઇટ શો છે, નર્મદા આરતી છે, એવી રીતે તમામ જે જગ્યાઓને ડેવલપિંગ કરવામાં આવ્યું છે. આજે ત્યારબાદ તેની કાયાપલટ જે કરી છે એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.